જમની આપણે ધૂણી ચાલનું આસપાસ એની અંદર પાઠ નંબર 20 ભણીશું ખોરાક અને મજા. આપણે દરરોજ ખોરાક લઈએ છીએ ને તે તમને બધાને ખ્યાલ હશે. આપણે દરરોજ ખોરાકમાં એ વસ્તુઓ લઈએ છીએ જેમ કે અનાજ, કઠોળ અને લીલા શાકભાજી. રાંધીને આપણે ખોરાક બનાવીએ છીએ તો કે ખોરાક બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. તમે બધા ત્રીજા ધોરણમાં પણ શીખી ગયા છે શેકવું, તળવું, બાફવું, સાતળવું અને હુકારવું. રસોઈ બનાવવા માટે તો કે ચૂલો, ગેસની સગડી, કોલસાની સગડી, પ્રાઇમસ, સૂર્ય કુકર, ઇલેક્ટ્રોનિક સગડી વગેરેનો ઉપયોગ થાય છે. તો આજે આપણે ખોરાક અને મજા વિશે પાઠ ભણીશું. તો તમે જો ટ્રિંગ 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 દરવાજાની ઘંટડી વાગી, મનપ્રીતે દરવાજો ખોલ્યો તો દિવ્યા અને સ્વસ્તિક હતા. સુરજીત જો કોણ આવ્યું છે તેને ઉત્તેજિત થઈને કહ્યું. સુરજીત દોડતી આવી જ્યારે તેને તેના મિત્રોને જોયા અને ખુશીથી તેમની વાત ભરી લીધી અને બોલી, તમે ક્યારે છાત્રાલયથી આવ્યા? સ્વસ્તિકે કહ્યું, હજુ ગઈકાલે જ. તારા માતા પિતા ક્યાં છે? અમે તેમને મળવા માંગીએ છીએ. તું કે આપણે દરવાજાનો અવાજ હોય એનો કેવો અવાજ હોય? ટકે ટ્રિંગ ટ્રિંગ અવાજ વાગ્યો. એટલે કે આપણે દરવાજાનો અવાજ વાગે એટલે આપણે દરવાજો તો ખોલવાના જ તે. એટલે મનપ્રીતે દરવાજો ખોલ્યો તો દિવ્ય અને સ્વસ્તિક તો હતા. સુરજીતે તો જો કોણ આવ્યું છે કે તેને તો ઉજ્જિત થઈને જોયું તે એ દોડતી આવ્યો અને તેના મિત્રોને જોઈને ખુશીથી તેમને વાત ભરી લીધી અને કીધું કે તમે ક્યારેથી ક્યારે છાત્રાલયથી આવ્યા? સ્વસ્તિકે કહ્યું, હજી ગઈકાલે જ. તારા માતા પિતા ક્યાં છે? અમે તેમને મળવા માંગે. સુરજીતે કહ્યું, તેઓ ગુરુદ્વારા ગયા છે, અમે પણ ત્યાં જવાના છીએ. દિવ્યાએ કહ્યું, અરે ખૂબ સરસ, અમે તારી સાથે આવીએ છીએ. શું કહેશે? સુરજીતે કહ્યું, તે લોકો તો ગુરુદ્વાર ગયા છે કે અને અમે પણ ત્યાં જવાના છીએ. દિવ્યાએ કહ્યું, અરે ખૂબ સરસ છે કે અમે પણ તારી સાથે આવીએ છીએ. સુરજીતે પૂછ્યું, તું રજાઓમાં જ ઘરે આવે છો? તને છાત્રાલયમાં રહેવું ગમે છે? તમે તમારા પરિવારને ખૂબ જ યાદ કરતા હશો. તે પૂછે છે કે રજાઓમાં તમે ઘરે આવો છો, તને કે છાત્રાલયની અંદર રહેવું ગમે છે? તમે તમારા પરિવારને ખૂબ જ યાદ કરતા હશો. દિવ્યાએ કહ્યું, અમે તમને તેમની યાદ કરીએ છીએ, પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ મજા છે. ઘણી વખત અમને ભોજન ન પણ ગમે છતાં અમે બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ. દિવ્યા કહે છે કે અમને તેમને બહુ યાદ કરીએ છીએ પરંતુ છાત્રાલયનું જીવન છે ને ખૂબ મજાવાળું. આપણે ઘરે રહીને ભણીએ ને એની કરતાં છાત્રાલયમાં રહીને ભણીએ ને એમાં ઘણો તફાવત છે. આપણને ખૂબ મજા આવતી હોય, બધા મિત્રો સાથે, વિદ્યાર્થીઓ સાથે આપણે રહીએ, આખો દિવસ રહીએ. આપણે તો સ્કૂલે આવીએ તે સ્થિતિ હોઈએ. તો કે ઘણી વખત અમને ભોજન ન પણ ગમે ને છતાં અમે બધા સાથે જમીને પણ ખૂબ મજા કરી. આપણે બધા સાથે બેસીને જમીએ છીએ. સ્વસ્તિકે હસતા હસતા કહ્યું, તને ખબર છે જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ને ત્યારે અમે બધા તેમના રૂમ તરફ દોડીએ છીએ અને તે થોડી મિનિટોમાં જ પતી જાય છે. શું કહેશે? સ્વસ્તિકે હસતા હસતા કહ્યું, જો કોઈના ઘરેથી રસોઈ બનાવેલી આવે ને તો એનું રૂમ હોય ને એ તરફ આપણે દોડીએ છીએ અને અમે બધા તેમના ઘર તરફ દોડીએ છીએ અને તે થોડીક મિનિટોમાં તો પતી જાય છે. શું તમે છાત્રાલયમાં ભણ્યા છો? જો નહીં, જે છાત્રાલયમાં રહેતા હોય એવા કોઈ સાથે વાત કરવા પ્રયત્ન કરો અને શોધી કાઢો. શું તમારે કોઈ જો છાત્રાલયમાં રહેતા હોય અને છાત્રાલયની અંદર ભણ્યા હોય તો એની સાથે તમારે વાતચીત કરવાની છે. છાત્રાલય બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે? તો કે કેવી રીતના અલગ પડી જાય છે? તો કે છાત્રાલય છે તો કે શાળાઓમાં બાળકો ત્યાં જ રહે છે, ત્યાં જ અભ્યાસ કરે છે અને ત્યાં જ જમે છે. છાત્રાલયની શાળાઓમાં તહેવારો, રજાઓમાં અને બાળકો પોતાના ઘરે જાય ને ત્યારે અન્ય શાળાઓમાં બાળકો અભ્યાસ કરવા પૂરતા આવે છે અને શાળાનો સમય પૂરો થતાં બાળકો પોતાના ઘરે જાય છે. ત્યાં તેઓનું કેવું ભોજન મળે છે?
तो कि पौष्टिक भोजन मळे छे। સાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે? તો કે સાત્રાલયમાં બાળકો ભોજનખંડમાં બેસીને જમે છે। સાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે? તો કે રસોઈયાઓ હોય, રસોડાના અન્ય કર્મચારીઓ ભોજન પીરસે છે। વાસણ કોણ ધોવે છે? તો કે વાસણ ધોવા માટે ઘણી સાત્રાલયમાં આપણે જાતે જ ધોવા પડતા હોય છે, અથવા આપણે જે જમી લઈએ પછી આપણે ડીશને વાટકા જાતે ધોવાના હોય, અને જે મોટા ટપેલાને એવું હોય એ ત્યાં રસોઈ બનાવવા માટે આવતા માસી એ ધોઈને આખે છે। ક્યારેક બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે? હા, ક્યારેક બાળકોને ઘરના જમવાની યાદ આવે છે। શું તમને સાત્રાલયમાં જવું ગમે છે? કે હા, મને તો સાત્રાલયમાં જવું ગમે છે, કારણ કે સાત્રાલયમાં શિષ્ટ, સમાનતા, સમૂહભાવનાના ગુણો સારી રીતે વિકસે છે। બાળકોને પોતાના કામ જાતે કરવાનું શીખવા મળે છે। સાત્રાલયમાં મળતી સગવડોને અનુકૂળ થઈ રહેવાનું શીખવા મળે છે। ગુરુદ્વારા પર, તો કે બાળકોએ ગુરુદ્વારા જતાં આખા રસ્તે વાતો કરી, ત્યાં ગયા પછી તેઓએ માથું ઢાંકી દીધું। તેઓના ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા, ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી। જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું, એક બાજુ ચણા અને અરની તાર બફાઈ રહ્યા હતા। તો કે ગુરુદ્વારા પર, તો કે બધા આખા રસ્તે વાતો કરતા હતા કે ગુરુદ્વારામાં આમ થશે આમ થશે, અને ત્યાં ગયા પછી શું કર્યું? તો કે બધાએ પોતાના માથા ઉપર થાકી દીધું, ઘણાએ રૂમાલ બાંધી દીધો, ઘણાએ દુપટ્ટા બાંધી દીધા, અને તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા। ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી। જમવાનું તો કે મોટા વાસણની અંદર બનાવવામાં આવતું હતું, એક બાજુ ચણા અને અરદની દાળ બફાઈ રહ્યા હતા। બીજા વાસણમાં ફ્લાવર અને બટાટાનું શાક બની રહ્યું હતું। સ્વસ્તિકે કહ્યું, ત્યાં તારા પિતાશ્રી સુરજીત ચાલો જઈએ અને તેમને મળી। શું કીધું? કે એક વાસણની અંદર અડદ અને ચણાની દાળ બફાઈ રહી હતી, અને બીજા વાસણમાં તો કે ફ્લાવર બટાટાનું શાક બની રહ્યું હતું, અને સ્વસ્તિકે કહ્યું કે તારા પપ્પાશ્રી તો આપણે ત્યાં જતા જઈએ। તમે અહીં શું કરો છો? મનજીતસિંહ બાળકોને જોઈ ખુશ થઈ ગયા, એટલે કે બધા બાળકો ત્યાં આવ્યા એટલે પૂછે છે કે મનજીતસિંહ બાળકોને જોઈને ખૂબ ખુશ થઈ ગયા। સ્વસ્તિકે પૂછ્યું, કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ, તમે શું બનાવો છો? શું કહેશે કે અમે પણ રસોઈની અંદર મદદ કરીએ, કે તમે શું બનાવો છો એમ? મનજીતસિંહે કહ્યું, હું કઢાઈ પ્રસાદ શીરા જેવો બનાવું છું। આ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે, એટલે કે કઢાઈ પ્રસાદ બનાવું છું કે એ શીરા જેવો હોય છે એમ, કે એ ઘીમાં ઘઉંનો લોટ સી આપણે શેકવાનો હોય છે ને આની અંદર ખૂબ સમય લાગે છે। દિવ્યાએ પૂછ્યું, આ એક પ્રકારનો હલવો છે ખરું ને? તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો? દિવ્યા શું કહેશે કે આ એક પ્રકારનો હલવો જ છે ને, કે તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો? એટલામાં તેઓએ મનપ્રીતને માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા। દિવ્યાએ પૂછ્યું, કાકી તમે શું કરો છો? બેટા અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ, એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે, અને તે જોઈને દિવ્યા આશ્ચર્યમાં થતી। તેણે કહ્યું, હું મદદ કરી શકું? કાકીએ કહ્યું, હા ચોક્કસ આવ અને પ્રયત્ન કર, અહીં બધા મદદ કરી શકે, પરંતુ પહેલાં તારા હાથ ધોયા। શું કહેશે કે એટલામાં તેઓએ મનપ્રીતે માતાને જોઈ અને તેની પાસે જવા લાગ્યું, એટલે કે આપણે સાત્રાલયમાં રહેતા હોઈએ અને આપણા મમ્મી પપ્પા આવે તો આપણે દોડીને આપણે તેની પાસે જતા રહીએ ને, એ રીતના મનપ્રીતે કર્યું। અને દિવ્યાએ પૂછ્યું, કાકી તમે પણ અહીંયા શું કરો? કે તો કે બેટા અમે તો કે અહીંયા તવા પર, કેટલી બધી મોટો તવો હોય, એટલે કે ઘણા વિદ્યાર્થીઓને ત્યાં જમવાનું હોય ને સાત્રાલયમાં, તો મોટો તવો હોય એની ઉપર કેટલી બધી રોટલીઓ શેકાતી હોય, એટલે કે શેકવા અને વણવાનું કામ કરીએ છીએ, તો કે એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે, અને તે જોઈને દિવ્યા આશ્ચર્યમાં હતી અને તેણે કહ્યું, હું મદદ કરી શકું? કાકી કહ્યું, હા ચોક્કસ આવ અને પ્રયત્ન કર, અહીં બધા મદદ કરી શકે, પરંતુ પહેલાં તારા હાથ છે એ આપણે ધોયા, ગમે રસોઈ કરીએ એટલે આપણે પહેલાં હાથ તો ધોવા પડે ને।
દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસેના જૂથમાં જોડાઈ ગઈ. તવો ખૂબ જ ગરમ હતો. રોટલી તવા ઉપરથી ઉતરતી હતી તેના પર તેણે ઘી લગાવવાનું ચાલુ કર્યું. સ્વસ્તિકે આશ્ચર્યમાં બોલ્યો, આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લાવી છે? એક મહિલાએ જવાબ આપ્યો, અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે. કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે તો કોઈ પૈસા આપે અને બીજા કામમાં મદદ કરે. તો કે દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસે જે જૂથમાં હતી એની અંદર જોડાઈ ગઈ. બધા ત્યાં તવા પાસે રોટલી શેકતા હતા અને તવો હતો એ ખૂબ ગરમ હતો. રોટલી તવા ઉપરથી ઉતરતી હતી તેના પર તેણે ઘી લગાવવાનું શરૂ કરી દીધું એટલે ઘી લગાડતા હતા. અને સ્વસ્તિકે આશ્ચર્યથી બોલ્યો કે આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લાવતું હશે? કે એક મહિલાએ જવાબ આપ્યો કે કોક આમાં સહયોગ કરે, એક યા બીજી રીતે બધા વ્યક્તિઓ આમાં સહયોગ કરતા હોય, જેની પાસે જે વસ્તુ હોય એની સહયોગ કરે. તો કોઈ વ્યક્તિ છે એ ચણાનો લોટ આપી જાય, ઘઉં આપી જાય, ખાંડ આપી જાય, તો કોક વ્યક્તિ છે પૈસા આપે અને બીજા કામમાં પણ મદદ કરે ને, કોક તેલનો ડબ્બો આપે છે. મનપ્રીતે કહ્યું, તો સ્વસ્તિક તને કેવું લાગ્યું? સ્વસ્તિકે કહ્યું, હા, દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી. રોટલીઓ, ભાત, હલવો, દાળ અને શાકભાજી આ બધું આટલું જલ્દી બની જાય તે અમે ભાગ્યે જ જોયું છે. કે આટલું બધું જલ્દીથી બની જાય ને તો અમે આજે ભાગ્યે જ જોયું એમ. કે અરસાદ પછી કઢાઈ પ્રસાદ આપવામાં આવ્યો. કેટલાક છોકરાઓએ વરંડામાં પાથરના પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઇનમાં બેસી ગયા. કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા. દરેક સાથે મળીને જમ્યા. તો કે પ્રાર્થના કરી, બધા શું કરે? અરસાદ એટલે કે આપણે પણ પ્રાર્થના કરીએ છીએ નિર્જ્ઞા, એને પ્રાર્થના કરી અને કઢાઈ પ્રસાદ આપવામાં આવ્યો. કેટલાક છોકરાઓએ વરંડામાં પાથરના પાથરી દીધા અને બધા લોકો લંગર માટે એટલે કે લાઇનમાં બેસી ગયા. એમ એક ધારી લાઇન આપણે કહીએ ને પંગત પાથરે એની જેમ. અને કેટલાક લોકો તો જમવાનું આપતા હતા એટલે પીરસતા હોય અને કેટલાક પાણી આપતા હતા અને દરેક સાથે મળીને જમ્યા પછી દરેકે પોતપોતાની થારી લઈ લીધી અને એક મોટા ડ્રમમાં મૂકી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા અને તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો પણ સાફ કર્યા. શું કર્યું? તો કે જમ્યા પછી છે તો કે દરેકે પોતપોતાની જે ડીશ હતી એ લઈ લીધી અને એક મોટો ડ્રમ હતો એની અંદર મૂકી દીધી. જે લોકો પીરસતા હતા અને તેઓ છેલ્લે જમ્યા અને તેઓએ જગ્યા સાફ કરી વાસણો પણ સાફ કર્યા. સ્વસ્તિ, તે પહેલાં ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે? મનપ્રીતે પૂછ્યું. શું કહેશે કે તે આવી કોઈ દિવસ વ્યવસ્થા જોઈ છે કે? એવું મનપ્રીતે એને પૂછ્યું. તો આપણે આ લેક્ચર છે અહીંયા સુધી રાખીશું. આવતા લેક્ચરની અંદર હું આગળના પેજથી તમને ભણાવીશ. તો આવજો વિદ્યાર્થી મિત્રો.